મિત્રો, આજના વિડીયોમાં હું તમને 5 એવા સુપર કુલ બિઝનેસ આઈડિયા વિશે જણાવીશ કે જે તમે ઘરેથી કરી શકશો, તમારા સમય પ્રમાણે કરી શકશો અને તમારે અંદર કોઈ વય મર્યાદા નથી. કોઈ પણ નાનો બાળક અથવા મોટી ઉંમરની વ્યક્તિ અથવા કોઈ પણ મહિલા પણ કરી શકશે અને તમારે હાથવગું કામ એ લોકો બધા કરશે અને દર મહિને તમે સારામાં સારી કમાણી કરશો. એટલે કમાણી એટલી થશે કે તમને દર મહિને વિચાર આવશે કે આ પૈસાને બેંકમાં રાખું કે પછી એક પ્રાઇવેટ બેંક ખોલી નાખું. તો ચાલો મિત્રો, છોટા પેકેટ બડા ધમાકા આ પ્રકારના બિઝનેસ વિશે જાણીએ અને તમને વિગતવાર જણાવું કે કઈ રીતે તમારે કામ કરવું અને બિઝનેસ સ્ટાર્ટ કરવો. નંબર 1 ઉપર છે મિત્રો, સાડી, ડ્રેસ અને કુર્તીનો બિઝનેસ. ફક્ત મિત્રો મહિલાઓ કરી શકે એવું નથી, એમાં પુરુષો પણ જોડાઈ શકે. પણ કઈ રીતે? માલ સામાન વેચવામાં નહીં, પરંતુ એ લોકો જે છે બહાર જઈને માલ ખરીદી કરવામાં, અલગ અલગ જગ્યાએ જઈને અલગ અલગ વેરાયટીનો અને જેવો જોઈએ અને અહીંયા જેવી ગ્રાહકોની માંગ હોય એ પ્રકારનો માલ એ લાવી દેવાનું કામ કરશે. અને ફક્ત ઘરની લેડીઝ, નાના બાળકો હોય એ અને જે છે છોકરીઓ, તમારા ઘરનો આ પ્રકારનો દરેક પ્રકારનો લેડીઝ માલ વેચવાનું કામ કરશે. જેમ કે કુર્તી, લેગીઝ અને સાડીઓ, જેમાં સારા પ્રકારનું માર્જિન હોય છે, નફો ખૂબ ઊંચો હોય છે. સારી ક્વોલિટી અને બજાર કરતાં ઓછા ભાવે આપો એટલે ગ્રાહક કાયમ માટે તમારો થશે. કારણ કે જે ગ્રાહક હોય એ તમારી પાસે લેડીઝ અને મહિલા હશે અને એ પુરુષો કરતાં તમારી પાસે આવવાનું વધારે પસંદ કરશે, કારણ કે તમારી સાથે એને મન મેળે એ બહુ સાધી શકે. બરાબર, આ થયો પહેલા નંબરનો. નંબર 2 ઉપર છે મિત્રો, ખાખરા બનાવવાનો, ફરસી પૂરી બનાવવાનો અને તહેવારો પ્રમાણે ફરસાણ બનાવવાનો બિઝનેસ વ્યવસાય, જે મહિલાઓ આરામથી કરી શકે છે, જેના હાથમાં રસોઈ કરવાની જાદુ હોય અને સાથે સાથે પુરુષો પણ રસોઈના શોખીન હોય. બરાબર, અને પોતે ઘરે ઘરે જઈને જે પુરુષો હોમ ડિલિવરી કરી શકે, આત્મારામ તુકારામ ભીડેની જેમ, બરાબર, જેમ એ આચાર પાપડ ડિલિવરી કરે એમ, તમારે પણ આ પ્રકારનું ડિલિવરીનું કામ કરવાનું છે. પણ વ્યવસાય તમારે સારો ચાલશે તો જ કે જ્યારે તમે બિઝનેસ તમારા ભાવમાં કરશો, એટલે કે તમે જે બજાર ભાવે આપે છે તમે લેવા જાઓ ત્યાં, એ તમારે ઘરે પહોંચાડી દેવાનું છે. તો લોકોને એમ થાય કે ઘરે જો આ ભાવે મળી જતું હોય તો આપણે ત્યાં દુકાને જવાની શી જરૂર, એમ કરીને તમારી વસ્તુ તો એકવાર તો એ લેશે જ. જેમ તમારી વસ્તુ આગળ વધશે, સ્વાદ સારો હશે તો 100% એ આગળ આવશે. નંબર 3 ઉપર છે, સાબુ, ડિટર્જન્ટ પાવડર બનાવવાનો બિઝનેસ. આજકાલ મિત્રો ઘણી બધી કંપનીઓ એવી છે કે જે તમને કાચો માલ પ્રોવાઈડ કરે છે કે જેને લઈને તમે અંદરથી સાબુ, ડિટર્જન્ટ પાવડર, અંદર કેમિકલ ભેળવીને મિત્રો, નાના મોટા રસાયણો ભેળવીને બાથરૂમ ક્લીનર અને હાર્પિક જેવા પ્રોડક્ટ બનાવી શકો છો. જેને કારણે મિત્રો તમારું જો પ્રોડક્ટ એક ચાલી ગયું તો 100% તમે લોકલ માલ સારા ભાવે વેચી શકશો, બહાર પણ એક્સપોર્ટ કરી શકશો. પણ એકવાર તમારું નિર્માની જેમ નામ થવું જોઈએ. અને તમને એક બે ડિસ્ક્રિપ્શનમાં એવા વિડીયો પણ આપી દઈશ કે તમને ખ્યાલ આવશે કે કઈ રીતે તમે ધંધો કરશો, કઈ રીતે એને આગળ વધારશો. મિત્રો આ બહુ એકદમ સારો બિઝનેસ છે, અંદર તમારે બહુ મોટો કરવાનો પણ અંદર સ્કોપ રહેલો છે. કારણ કે જ્યારે તમારો બિઝનેસ એ આગળ વધશે, સાબુ ડિટર્જન્ટનો, એ આખા દેશમાં ફેલાઈ જશે. બરાબર, એટલે એ પ્રમાણે ક્વોલિટી રાખજો. નંબર 4 ઉપર છે મિત્રો, તમે આ કદાચ એમ થાય આ ધંધા કે મારે કઈ રીતે કરવા અને શું વિચાર કરવો, બરાબર, તો એ વિચાર ન કરતા જેમાં તમને મન પડે એમાં કૂદી પડો. તો આ ચોથા નંબરનો ધંધો પણ છે મિત્રો ખાસ મહિલાઓ માટે, જે છે કટલેરીની આઈટમ અને બગસરાની, એટલે કે ખોટી સોનાની આઈટમ ઘણા કહેતા હોય એ પ્રકારનો વ્યવસાય. મિત્રો ઘણી બધી મોટી મોટી અમદાવાદની અને કહેવાય કે દિલ્હીની માર્કેટોમાં આ પ્રકારનું ઘણું બધું તમને વ્યાજબી ભાવમાં, સસ્તા ભાવમાં આ પ્રકારનું મળી જતું હોય, કટલેરી અને બગસરું. જો તમે ખાલી 1 લાખ કે 1.5 લાખ અથવા 70-80 હજાર ખર્ચો તો આખી તમારી દુકાન ભરાઈ જાય છે. બરાબર, અને ઊભા કરતાં તમારે 6 મહિના પણ નહીં લાગે. પણ વ્યવસ્થિત સારી ક્વોલિટી અને એકદમ ગ્રાહકને તમે આવકાર આપશો અને સાથે સાથે ગ્રાહક સાથેનો વ્યવહાર એને બદલી દેવું, એને ભાવ ઓછો કરી દેવો, સાથે સાથે એ કહે એ પ્રમાણે વર્તવું, તો છોકરીઓ અને મહિલાઓની ગ્રાહકી તમારે ઓલે ખૂબ લાગશે.
અને છોકરીઓ અને મહિલાઓની તમને એક વાત કહું તો એના મનમાં કોઈ વાત રહેતી નથી. જો એને સારી તમને ક્વોલિટીના કોઈ પણ ઘરેણું કાંઈ આપ્યું છે તો એ 10 જણાને જણાવશે અને 100% એ 10-એ 10 તમારે ત્યાં એ વસ્તુ લેવા આવશે. અને બીજી દસ એમ કરીને તમે વિચાર કરો કે તમારો ધંધો કેટલો આગળ આવી ગયો હશે, બરાબર? તો એ પણ ઘણો સ્કોપ રહેલો છે. પણ મેં તમને કીધું એમ, ગ્રાહક સાથે સારો વ્યવહાર, ગ્રાહકને કોઈ દિવસ એવી રીતે આનાકાની નહીં કરવાની, ગમે એટલી ગ્રાહકી થઈ જાય તો પણ. અને છેલ્લા નંબરનો ઉપર છે મિત્રો, જેન્ટ્સ માટે કે જે ટી શર્ટ હોય, લહેંગા હોય, બરાબર, નાઇટ ડ્રેસનો ધંધો, એટલે કે મિત્રો સ્પોર્ટ્સ જેવા કપડાં હોય બધા, એના માટેનો ધંધો. આજકાલ ટી શર્ટ અને જીન્સ જે બધા 200-300માં જોડી આપે એ ખાસ ડિમાન્ડમાં છે. તમે ઘરે લાવીને સારી ક્વોલિટીમાં બજાર કરતાં ઓછા ભાવે, બરાબર, તમે બધી વસ્તુ વેચી શકશો, કારણ કે તમારે કોઈ પણ જાતનું અંદર ભાડું દેવું નહીં પડે. ટૂંકમાં તમે જે દુકાનમાં ભાડું ભરો, લાઇટ બિલ ભરો, કરવેરો, એ તમારે બધું ઘરમાં આવી જશે અને એનો ખર્ચો તમારે ઓછો લાગશે. દુકાને તમારે કારીગર રાખવો પડે, અહીંયા તમને ઘરના લોકો મળી રહેશે જે કાંઈ પગાર માગવાના નથી. તો મારી ઈચ્છા મુજબ અથવા મારી સલાહ મુજબ તમે માનો તો 100% જીન્સ પેન્ટ અથવા ટી શર્ટ અથવા સ્પોર્ટ લેંઘાનો તમે બિઝનેસ શરૂ કરી શકો. એક એક વ્યક્તિ દીઠ તમને જે છે 100-150 રૂપિયાનું માર્જિન હોય તો પણ 5 વસ્તુ વેચાય તો પણ 500-700માંથી તમે નહીં જાઓ, બરાબર? તો મિત્રો આશા રાખું છું કે આ 5 બિઝનેસ તમને ખૂબ ગમ્યા હશે અને એકાદો તો તમે શરૂ કરશો જ. અને દરેક બિઝનેસને લગતી લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જે જઈને ચેકઆઉટ કરજો. કાલે મળીએ. જય હિન્દ. વંદે માતરમ સાહેબ.